प्रणाम स्टूडेंट, हो एस आर चौहान फ्रॉम आराध्य क्लासेस। भाग 10 માં આપણે દ્વિદળી મૂળની રચનાનો અભ્યાસ કર્યો હતો, ટ્રાન્સવર્સ સેક્શન એનો ફિગર એટલા માટે મેં રાખી મૂકી છે કે આની સરખામણીમાં એક દળી મૂળમાં કઈ કઈ ભિન્નતાઓ જોવા મળે છે। દ્વિદળી મૂળ, સૂર્યમુખી મૂળ એનો આડો છેદ લઈ માઇક્રોસ્કોપમાં જુઓ તો આ ટાઈપની રચનાઓ જોવા મળતી હતી। એક દળી મૂળની અંદર બેઝિક શું તફાવત જોવા મળે, મોટાભાગની રચના એને મળતી આવે છે એમ ટૂંકમાં। દ્વિદળી મૂળ જેવી જ રચના હોય, ખાલી એક્સ્ટ્રા ઓર્ડિનરી શું હોય એમ ટૂંકમાં, તો એની ફિગર હું અહીંયા ડ્રો કરું છું। ચલો, આ એક દળી મૂળનું અધિસ્તર અથવા મૂળનું અધિસ્તર એટલે એનો મૂળાધિસ્તર કહેવાય। એક સ્તરીય મૃદુતકીય પેશીનું બનેલું હોય, જો કોઈ બી સ્તરનું તમે વર્ણન કરો તેમાં ખાસ તમારે હાઇલાઇટ કરવાનું કેટલા સ્તરીય હોય અને કઈ પેશીનું બનેલું હોય અને ક્યાં એ આવેલું હોય। આની ઉપરથી પણ નલિકાકાર એક કોષી રોમ નીકળે, પાતળી દિવાલ ધરાવતા સેલ્યુલોઝ ધરાવતા જેને મૂળ રોમ તરીકે ઓળખવામાં આવે, જે પાણી અને ક્ષારોના શોષણ સાથે સંકળાયેલા કહેવાય। તો આ મેં ડ્રો કર્યા એના મૂળ રોમ। તો આ રચના તો એક્ઝેક્ટ એના જેવી જેવી થઈ કહેવાય, નામ નિર્દેશનમાં આ બી અધિસ્તર જ થશે અને આ મૂળ રોમ થશે એમ ટૂંકમાં। પછી બંને વચ્ચે તફાવત શું જોવા મળે છે એ તમારે જોઈ લેવાનું। હવે અહીંયા આગળ એક્સ્ટ્રા એક સ્તર તમારે યાદ રાખવાનું, જે અધઃ સ્તર તરીકે ઓળખાય, એ અધઃ સ્તર દ્રઢોતક પેશીનું બનેલું હોય છે। દ્રઢોતક પેશી એમ, હવે આ દ્રઢોતક પેશીનું બનેલું અધઃ સ્તર, પહેલા તો આની અંદર અધિસ્તર નીકળી જાય એટલે એક બીજું સ્તર, સોરી અધઃ સ્તર પછી દોરશું આપણે, અધિસ્તર નીકળી જાય તેની નીચેની બાજુએ રક્ષણ માટે બહિર સ્તર આવેલું હોય છે। આ બધા તફાવતના મુદ્દા થશે જે દ્વિદળી મૂળમાં જોવા મળતું નથી એમ। આ બહિર સ્તર એમ ટૂંકમાં મૃતકીય પેશીનું બનેલું, હા, એ બહિર સ્તરની નીચે આપણે દોરશું બહુસ્તરીય દ્રઢોતક પેશીનું બનેલું અધઃ સ્તર। દ્રઢોતક પેશી હોય તો કીધું તો મેં મૃત યાંત્રિક પેશી છે, દ્રઢોતક પેશીમાં સ્થૂલન પુષ્કળ પ્રમાણમાં લિગ્નિનનું આવેલું હોય, એના દ્રઢોતક પેશીના બે પ્રકાર પણ મેં કીધા હતા, દ્રઢોતક તંતુ અને અસ્થિકોષ। અસ્થિકોષ અથવા એના કઠકો તરીકે ઓળખવામાં આવે। દ્રઢોતક તંતુ પાતળે દિવાલ ધરાવતા છેડે અણીદાર હોય, લિગ્નિનનું પુષ્કળ પ્રમાણમાં સ્થૂલન આવેલું હોય અને ખાસ અસ્થિકોષોના સ્થાન હતા એમ ટૂંકમાં। દ્રઢોતક પેશી બહુસ્તરીય હોય એમ, એટલે આપણે બે સ્તર અહીંયા આગળ દ્રઢોતક પેશીના બનાવી દઈએ। આ દ્રઢોતક પેશીનું બનેલું અધઃ સ્તર, એની ઉપર દોર્યું એક સ્તરીય મૃતકીય પેશીનું બનેલું બહિસ્તર, એ બહિસ્તર યાદ રાખવાનું દ્વિદળી મૂળમાં હોતું નથી। આપણે પહેલાં બોર્ડર બનાવી દઈશું એટલે એટલી મર્યાદામાં જ રહીશું એમ ટૂંકમાં, એટલે ફિગરમાં આડાવડી થોડું ઘણું ના આવે। હા, હવે આ જે રચના છે, આ દ્વિદળ એક દળી મૂળ જે છે, હવે પછીનો આખો વિસ્તાર બાહ્યક તરીકે ઓળખાય, પણ અહીંયા આગળ તમારા આની જેમ પહેલા આપણે ગોળ બનાવીએ, દાખલા તરીકે આ ગોળ રાઉન્ડ, આ રાઉન્ડ આપણે બનાવ્યું, હવે એ રાઉન્ડની અંદર પહેલું સ્તર કયું હોય તો એ આપણે કહી દીધું તમને, પહેલું સ્તર અંતઃ સ્તર આવેલું હોય તો આ અંતઃ સ્તર, પી પાકારના કોષોનું બનેલું અંતઃ સ્તર, એક સ્તરીય હોય, મૃદુતકીય પેશીનું બનેલું હોય, અને એ અંતસ્તરની નીચે તમારે દોરવાનું આવશે। તો થોડી રફ આકૃતિ હું દોરું છું, પહેલાની મેં વ્યવસ્થિત દોરતા તમને શીખવાડી,
આગળના વિડીયોમાં થોડીક આપણે ઉતાવળ કરીશું. આ અંતઃસ્તર, અંતઃસ્તરની અંદર આપણે કીધું પરિચક્ર આવેલું હોય. આ પરિચક્ર જે પાર્શ્વીય મૂળ અને બાહ્ય દાનનું નિર્માણ કરે એનું વર્ણન આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્ન 1 મૂળના કયા સ્તરમાંથી પાર્શ્વીય મૂળની ઉત્પત્તિ થાય, તો જવાબ પરિચક્ર. બહુસ્તરીય અથવા એકસ્તરીય મૃતકીય પેશીનું બનેલું હોય. આ સિવાયનો આખો વિસ્તાર તમારા બાહ્યક તરીકે લેવાનો. એમ તો આ આખે આખો ભાગ હું દ્વારા અહીંયા બાહ્યક અથવા કોર્ટેક્સ જે મુખ્ય સ્તર તરીકે વર્તે. તો આ આકૃતિનો ડિપાર્ટમેન્ટ આખો પૂરો થશે તમારા. આ બોર્ડર હવે અહીંથી જવા દઈએ. આપણે બાહ્યક તો આખે આખું વિસ્તરેલું હોય, ખ્યાલ નહીં, બાહ્યક આખે આખું વિસ્તરેલું હોય. આ બાહ્યકનો ભાગ કહેવાય જે મુખ્ય સ્તર તરીકે વર્તે છે. ગોળ ગોળ કુંડળા જ કરવાના છે. મૃતકીય પેશીનું બનેલું બહુસ્તરીય બાહ્યક, ઘણા બધા સ્તર આપણે દોર્યા. અને મૃતક પેશીનું બનેલું હોય વિથ આંતરકોષીય અવકાશ, વચ્ચે વચ્ચે કોષોમાં જગ્યા પણ આવેલી હોય. તો આકૃતિ મેં થોડીક ઉતાવળમાં દોરી કહેવાય. નામ નિર્દેશનમાં જે કોમન છે એ નામ નિર્દેશનની અંદર આ બાહ્યક થશે. અંતઃસ્તર તો ક્લિયર છે, આ અંતઃસ્તર થશે. પરિચક્ર પણ ક્લિયર છે, તો આ પરિચક્ર થશે. સંયોગી પેશી, આદિદારુ, અનુદારુ, આગળના ટોપિકની અંદર આપણે શું લીધું હતું ખાસ, તો આગળમાં જલવાહક અને અન્નવાહકના સમૂહ ચાર ચાર, બે કે ચારના સમૂહમાં હોય. અહીંયા જલવાહક અને અન્નવાહકના સમૂહ ચાર કરતાં વધારે હોય. ચાર હોય તો ચતુઃસૂત્રી કહેવાય. એમ ચાર કરતાં વધારે હોય તો બહુસૂત્રી વાહી પુલ તરીકે એનો ઓળખવામાં આવે છે. એમ તો અહીંયા આગળ જલવાહકના સમૂહ તમારે વધારે દોરવાના. કેન્દ્રસ્થ ભાગ આખો મૃદુતકીય પ્રદેશ, એટલે પહેલામાં મૃદુતકીય પ્રદેશ, આનો જે કેન્દ્રસ્થ ભાગ હોય મજ્જા પ્રદેશ, એ પ્રમાણમાં સુવિકસિત હોય, મોટો હોય. આનો મજ્જા પ્રદેશ અથવા ગર્ભ પ્રદેશ નાનો અને અલ્પવિકસિત હોય. તો એક તફાવતના પોઈન્ટમાં તમારે આવશે. એમ ટૂંકમાં તો પહેલા હું મજ્જા પ્રદેશ બનાવી દઉં છું. આ મજ્જા પ્રદેશ સુવિકસિત મોટો હોય એક દળી મૂળની અંદર. મજ્જા પ્રદેશ મોટો સુવિકસિત અથવા ગર્ભ પ્રદેશ મોટો અને સુવિકસિત આવેલો હોય. આ સિવાય હવે જલવાહકના સમૂહ તમારે દોરવા હોય તો જલવાહકના સમૂહ તમારી ચોપડીની અંદર 8 દોરી નાખ્યા છે. એમ ટૂંકમાં જલવાહકના સમૂહ એનું એ જ આવશે, નાના કદના, મોટા કદના, મોટા કદના, વધુ મોટા કદના. ચલાવ્યો 8 દોરી નાખ્યા છે અને 8-8 વચ્ચે તમારે નાના કદના હોય એના અનુદારો કહેવાય, મોટા કદના હોય એના આદિદારો કહેવાય. આ મોટા કદના એમ પેલા આ રીતે દોરી નાખીએ એટલે 8 થાય. અહીંયા પણ દોરી નાખીએ. મજ્જા તરફ મોટા કદના રાખવાના, મજ્જા તરફ પ્રમાણમાં મોટા કદના હોય એમ, અને પરિઘ તરફ નાના નાના થતા જાય. આવા જલવાહકના વિકાસને યાદ હોય તો કીધું હતું એમ ટૂંકમાં બહિરારંભી. એમ આદિદારુ પહેલા બને, અનુદારુ પછી બને. હવે તમારે અહીંયા બે બે જલવાહકની વચ્ચે અહીંયા અન્નવાહકનો સમૂહ આપી દેવાનો, એટલે એકાંતરિત થઈ જાય. આ જે દોરી એમાં બધી અન્નવાહક.
આખી અન્નવાહક બે બે જલવાહકની વચ્ચે એકાંતરિત થશે અન્નવાહક. અને એ સિવાય અહીંયા અન્નવાહક બાકી રહી, એ સિવાય અવદોરો જે જલવાહકના અન્નવાહકને પરસ્પર જોડવાનું કામ કરે છે, તો એ જે જોડવાનું કામ કરે એને કહેવાય સંયોગી પેશી એમ. તો આ સિવાયનો ભાગ અહીંયા હું બનાવીશ એ આખી સંયોગી પેશી, મૃદુતકીય પેશીની બનેલી સંયોગી પેશી, સંયોજક નહીં, હા સંયોજક પાછી પ્રાણી પેશી થઈ જાય. બસ આ રીતે આખે આખો તમારે ડ્રો કરવાનું રહેશે. આકૃતિ પણ હોમવર્કમાં તમારે બે વખત દોરવાની છે. તમને એમ થાય કે સાહેબ કંટાળો આવે છે, મારે તો 10 બેચમાં દોરવાની હોય છે, 10 બેચો છે બધી થઈને, વિચાર કરો મને કેટલો કંટાળો આવતો હશે. પણ આઈ લવ કંટાળો એમ, કંટાળા ને તમે આવો એમ, કંટાળો એમ કેવો જોઈએ, મન તો સ્ટુડન્ટ આવે છે. આખી સંયોગી પેશી જળવાહક ના અન્નવાહક ને જોડે, એના નામ આપવામાં આવે સંયોગી પેશી તરીકે એને ઓળખવામાં આવે છે. તો નામ નિર્દેશન ની અંદર કોમન છે એ હું લખી નાખું છું. આ છે સંયોગી પેશી. નાના કદના આપણે કીધા હતા અને મોટા કદના, આ જે મોટા કદના દોર્યા મજ્જા તરફ એ અનુદારો કહેવાય. નાના કદના છે એને હું અહીંયા સાઈડમાં લખી નાખું છું આદિદારો એમ. બોલો આ પેશી કઈ દોરી આપણે? અન્નવાહક. અને આ જે આખે આખી દોરી બધી જલવાહક. કેન્દ્રસ્થ મૃદુતકીય પ્રદેશ, તો આ જે પ્રદેશ આપણે દોર્યો એ ઘર પ્રદેશ અથવા મજ્જા પ્રદેશ. એક્સ્ટ્રા ઓર્ડિનરી નામ નિર્દેશન ની અંદર એક તો આ બહિસ્તર અને બીજો આપ્યો છે દ્રઢોતકીય અધઃસ્તર. બસ આટલો ના હોય એક દ્વિદળી મૂળની અંદર. આ એક્સ્ટ્રા દ્રઢોતકનું બનેલું અધઃસ્તર અને અતિસ્તરની નીચે મૃદુતકીય પેશીનું બનેલું બહિસ્તર, આ બે અપવાદ. વર્ણન એક્ઝેક્ટ, વર્ણન તમારા બુકમાં બહુ નથી આપ્યું, વર્ણન એક્ઝેક્ટ દ્વિદળી મૂળ જેવું જેવું જ થશે. દ્વિદળી મૂળના જ બધા જ વર્ણન લખવાના, ખાલી એક્સ્ટ્રા ઓર્ડિનરી જે વાક્યો છે એ હું તમારે અહીંયા આગળ સાઈડમાં લખું, બાકીના બધા તમારે દ્વિદળીના રાખવાના. તો આપણે વર્ણન આનું નેક્સ્ટ વિડીયોની અંદર લઈશું. એક દળી મૂળનું વર્ણન મેં તમારે કરાવી દીધું એમ ટૂંકમાં. બારમા ભાગનો આપણે અભ્યાસ કરીએ. હવે અહીંયા તમને બેઝિક ડિફરન્સ તમને શું લાગે છે? અને વર્ણન, વર્ણન જુઓ જે કોમન છે એનું વર્ણન એનું એ જ આવશે એમ. કોમન વર્ણન હું પહેલા બોલ નાખું, એ તમારે મેં દ્વિદળી દ્વિદળી મૂળમાં લખાવડાવ્યું એનું એ જ લખવાનું એમ. ત્રણ સ્તર પાડી દેવાના, અતિસ્તરીય પેશીતંત્ર, આધારોતક પેશીતંત્ર, વાહક પેશીતંત્ર, જેમ દ્વિદળી મૂળમાં આપણે કીધું એમ. બોલો સૌથી બહારની બાજુ એક સ્તરીય મૃદુતકીય પેશીનું બનેલું શું આવેલું હોય? અતિસ્તર આવેલું હોય છે. અતિસ્તર ઉપરથી શું નીકળે? એક કોષી નલિકાકાર પાતળી દિવાલ ધરાવતા મૂળરૂમ જે જમીનમાંથી પાણી અને ક્ષારોનું શોષણ કરે. મૂળનું અતિસ્તર હોય તો મૂળાધિસ્તર પણ બોલાય. મૂળના અતિસ્તરને મૂળાધિસ્તર પણ કહેવાય.
કોમન વર્ણન પહેલા કહું છું, પછી હું આ બે વિશે વર્ણન નહીં કરું એમ, કારણ કે આ બે અહીંયા નહીં જોવા મળતા હે. ડાયરેક્ટ હું બહુસ્તરીય મૃદુતકીય પેશીનું બનેલું આંતરકોષીય અવકાશી, બહુસ્તરીય દેખાય છે, બહુસ્તરીય છે, બહુસ્તરીય મૃદુતકીય પેશીનું બનેલું આંતરકોષીય અવકાશી યુક્ત મુખ્ય સ્તર જોવા મળે, જેને બાહ્યક અથવા કોર્ટેક્સ તરીકે ઓળખવામાં આવે છે. બાહ્યકનું સૌથી અંદરનું સ્તર અંતઃ સ્તર કહેવાય, જે એક સ્તરીય મૃદુતકીય પેશીનું બનેલું હોય છે, પી પ્રકારના કોષોનું બનેલું હોય. હવે અંતસ્તરની અંદર જે આવા આખો વિસ્તાર એના મધ્ય રંભ તરીકે ઓળખવામાં આવે, ખ્યાલ આવ્યો? મોસ્ટ આઈએમપી શબ્દ છે તમારો મધ્ય રંભ, જેની આગળના વિડીયો મેં વ્યાખ્યા લખાવડાવી હતી. અંતસ્તરથી અંદરનું બધું અંતસ્તર નહીં લેવાનું. મધ્યરંભનું પ્રથમ સ્તર પૂછે તો પરિચક્ર, મધ્યરંભનું પહેલું સ્તર પરિચક્ર, અંતસ્તર સિવાયના અને અંતસ્તરથી ઘેરાયેલા સમગ્ર વિસ્તારને કહેવાય મધ્યરંભ. તો મધ્યરંભમાં કોનો સમાવેશ થાય? પરિચક્ર. મધ્યરંભમાં કોનો સમાવેશ થાય? સંયોગી પેશી. મધ્યરંભમાં કોનો સમાવેશ થાય? મજ્જા અથવા ગર્ભપ્રદેશ. મધ્યરંભમાં કોનો સમાવેશ થાય? જલવાહક. મધ્યરંભમાં કોનો સમાવેશ થાય? અન્નવાહક. ટૂંકમાં અંતસ્તરની અંદરનો આખો વિસ્તાર તમારે લેવાનો મધ્યરંભ. બાહ્યકનું અંતસ્તર એક સ્તરીય મૃદુતકીય પેશીનું બનેલું હોય, પી પ્રકારના કોષોનું બનેલું હોય, અહીંયા પણ સ્થૂળન હોય, સંપર્ક દિવાલો ઉપર એમ, અને અરીય દિવાલો ઉપર પણ સ્થૂળન હોય એમ, કાસ્પેરિયન પટ્ટી એમ, સંપર્ક સ્થાન અથવા તો અરીય દિવાલો ઉપર સ્થૂળન હોય, અહીંયા સ્થૂળન હોય. પાણી માટે અપ્રવેશશીલ મીણ શુબેરીન કહેવાય, તો પાણી જઈ ના શકે. અહીંયા આગળ સ્થૂળન ક્યાં હતું? તો અહીંયા સ્થૂળન કોષો તમારા દોરેલા હોય, અંતસ્તરની વાત કરીએ અને અહીંયા અંતસ્તરની વાત કરીએ, તો સ્થૂળનમાં ખાસ ફરક છે. અહીંયા સ્થૂળન આ કાસ્પેરિયન પટ્ટી, ખ્યાલ આવે? આ કાસ્પેરિયન પટ્ટી કહેવાય, કાસ્પેરિયન પટ્ટી, જે શુબેરીન દ્રવ્યની બનેલી હોય. અહીંયા પણ કાસ્પેરિયન પટ્ટી, પણ કોષોના સંપર્ક સ્થાને પણ હોય અને અરીય દિવાલ ઉપર પણ હોય. આ રીતે હોય. તો પાણી અહીંયા તો ચલો ઇઝીલી પાણી અંદર જઈ શકે એમ ટૂંકમાં, કારણ કે અહીંયા વચ્ચે સ્થૂલન નથી એમ, એટલે પાણી એન્ટર થાય. અહીંયા પાણી એન્ટર ના થઈ શકે એમ, કારણ કે સંપર્ક સ્થાને પણ, કોષોના સંપર્ક સ્થાને પણ શુબેરીન છે, પાણી માટે અપ્રવેશશીલ સ્તર. શુબેરીન અને ક્યુટીન યાદ રાખવાનું, પાણી જઈ શકે નહીં એમ. તો કેટલાક કોષો સ્થૂલન વગરના હોય, એ તફાવતમાં હું તમારે લઉં એમ, કેટલાક કોષો સ્થૂલન વગરના હોય એમ, બસ અહીંથી પાણી અંદર જઈ શકે. તો જે કોષો આ શુભ કાર્ય કરે એ કોષને કહેવાય પથક કોષ. પથક કોષ જે પાણીને જવા માટે પથ આપે, પથ કોષો અહીંયા હાજર હોય, પથ કોષો અહીંયા અંતસ્તરમાં ગેરહાજર હોય, પેસેજ સેલ, પથક કોષો એમ. અરીય દિવાલ ઉપર સ્થૂલન હોય, આંતરિક દિવાલ ઉપર પણ સ્થૂલન, એટલે કોષોના સંપર્ક સ્થાને પણ સ્થૂલન હોય અને આંતરિક પણ સ્થૂલન હોય એમ. તો પછી અહીંથી તો શુબેરીનનું સ્થૂલન છે. આ છ તો શું? મેન શુબેરીન, જે પાણી માટે અપ્રવેશશીલ, પાણીને ના જવા દે. તો કેટલાક કોષો સ્થૂલન વગરના હોય, જેનો પથ કોષો કહેવાય, જે પાણીને જવા માટે પથ આપે. પથ એટલે રસ્તો, માર્ગ, વે. વ્યાખ્યા પથ કોષોની આવી લખાય. એક દળી મૂળની અથવા મકાઈ મૂળના આડા છેદની અંદર અંતસ્તરના કોષો ઉપર કોષોના સંપર્ક સ્થાને અને આંતરિક શુબેરીન દ્રવ્યનું સ્થૂલન કાસ્પેરિયન પટ્ટિકા સ્વરૂપે આવેલું હોય છે.
જે પાણી માટે અપ્રવેશીલ છે. આથી અંતઃસ્તરમાં કેટલાક કોષો સ્થૂલન વગરના હોય છે. આ અંતઃસ્તરના સ્થૂલન વગરના કોષોને પથ કોષો કહે છે, જે પાણીના અંદર જવા માટે માર્ગ આપે છે, રસ્તો આપે છે. તો આ થઈ ગયું તમારા એનું વર્ણન, પથકોષોનું વર્ણન. પથકોષની વ્યાખ્યા કહી દીધી મેં અહીંયા આગળ, એક્સ્ટ્રા પથકોષો બોલ્યો, રિપીટ કરીને આગળ જે વ્યાખ્યા બોલ્યો એ લખવાની તમારે. સૂર્યમુખીના અંતઃસ્તરમાં કેટલાક કોષો સ્થૂલન વગરના હોય, સુબેરીન દ્રવ્ય ના ધરાવતા હોય, કાસ્પેરિયન પટ્ટી વિહીન હોય, જેમાંથી પાણી અંદર પ્રવેશી શકે, તો એ કોષોને પથકોષો અથવા પેસેજ સેલ તરીકે ઓળખવામાં આવે, જે પાણીના અંદર લઈ જવા માટે માર્ગ પૂરો પાડે છે. પરિચક્ર તો એનું એ જ આવશે, પાર્શ્વીય મૂળની ઉત્પત્તિ માટે જવાબદાર કહેવાય. જે આગળ આપણે કહી દીધું એ ચાડી દીવાલ મૂળતરના કેટલાક સ્તરો આવેલા હોય છે. પરિચક્ર છે ને તમારે બહુસ્તરીય લેવાનું, ભલે મેં અહીંયા આગળ એક સ્તરીય દોર્યું, પરિચક્ર તમારે બહુસ્તરીય લેવાનું. બહુસ્તરીય પરિચક્ર એટલે એક સ્તર ના હોય, આવું બીજું નીચે હોય, કેટલાક સ્તરો એવું તમારે લખ્યું છે. પછી કેન્દ્રસ્થ મૃદુતકીય પ્રદેશ અથવા મજ્જા પ્રદેશ અથવા તો ગર પ્રદેશ, એને શું નામ આપવામાં આવે તો મજ્જા. મજ્જા પ્રદેશ મોટો અને સુવિકસિત હોય છે, મજ્જા પ્રદેશ નાનો અને અલ્પ વિકસિત હોય છે. જલવાહક અને અન્નવાહકના કેટલા સમૂહો જોવા મળે છે, તો જલવાહક અને અન્નવાહકના ચારથી વધારે સમૂહ જોવા મળે. અહીંયા મેં આઠ દોર્યા, આઠ જલવાહક દોરી છે અને આઠ અન્નવાહક દોરી છે. અહીંયા જલવાહકના અન્નવાહકના સમૂહ બે કે ચાર હોય, એટલે આ ચાર હોય તો ચતુઃસૂત્રી વાહી પુલ કહેવાય, આ બહુસૂત્રી વાહી પુલ કહેવાય. બીજું જલવાહકના અન્નવાહકને જોડતી મૃદુતકીય પેશીને શું નામ આપવામાં આવે, સંયોગી પેશી તરીકે ઓળખવામાં આવે છે, સંયોગી પેશી. હવે આનો વર્તુળ કન્સિડર કરો તો આ કેન્દ્ર કહેવાય, આ પરિઘ કહેવાય. આનો રાઉન્ડ કન્સિડર કરો તો આ કેન્દ્ર કહેવાય, આ પરિઘ કહેવાય. તો કેન્દ્ર અને પરિઘ, જો કેન્દ્ર તરફ કોણ છે, મોટા કદના, મોટા કદના શું છે, મોટા કદનું નામ આપ્યું આપણે અનુધારું, નાના કદના આદિધારું, નાના કદના પહેલા બના, મોટા કદના પછી બના. તો જળવાહકનો વિકાસ નાના કદના પહેલા બના, મોટા કદના પછી બના, એટલે જળવાહકનો વિકાસ પરિઘથી ચાલુ થઈ અને કેન્દ્ર તરફ આગળ વધે, બહારથી ચાલુ થઈને અંદરની તરફ આગળ વધે, બહિરારંભી બોલાય, બહિરારંભી જળવાહકનો વિકાસ ક્રમ. અહીંયા બહિરારંભી છે, કારણ કે કેન્દ્ર તરફ મોટા કદના અનુધારું હોય, પરિઘ તરફ નાના કદના આદિધારું હોય, આદિધારું પહેલા બને, અનુધારું પછી બને, એટલે વિકાસ પરિઘથી કેન્દ્ર તરફ, વિકાસ પરિઘથી મજ્જા તરફ. તો વિકાસ બહારથી આરંભ થઈ અંદરની તરફ થાય છે, બહારથી આરંભ થયો બહિરારંભી, બહિરારંભી વાહી પુલ માત્ર મૂળમાં હોય, પ્રકાંડમાં ઊંધું થઈ જશે. પ્રકરણમાં આદિદારો કેન્દ્ર તરફ આવશે અને અનુદારો પરિઘ તરફ આવશે, એટલે વિકાસ અંદરથી બહારની તરફ થશે. એનો અંદરથી આરંભ થયો વિકાસ, તો એને અંતરારંભી તરીકે ઓળખવામાં આવે. એ પ્રકરણના વાહીપુળનું લક્ષણ થયું કહેવાય. મૂળના વાહીપુળનું લક્ષણ બહિર આરંભી. જે લખાવું વ્યાખ્યા પછી પણ વ્યાખ્યા આવી જાય, જે પ્રકારના જલવાહકની અંદર નાના કદના આદિદારું પરિઘ તરફ હોય અને મોટા કદના અનુદારું કેન્દ્ર તરફ હોય અથવા મજ્જા પ્રદેશ તરફ હોય અથવા ગર પ્રદેશ તરફ હોય, તો એ અથવા તો જે પ્રકારના જલવાહકમાં નાના કદના આદિદારું પરિઘ તરફ, મોટા કદના અનુદારું કેન્દ્ર તરફ, એટલે વિકાસ બહારથી સ્ટાર્ટ થાય અંદરની તરફ આગળ વધે, તો બહારથી આરંભ થયો વિકાસ, તો આવા વિકાસને બહિર આરંભી કહેવાય, બહારથી આરંભ થયો વિકાસ. અને આ મૂળનું ખાસ અગત્યનું લક્ષણ કહેવાય, બહિર આરંભી વિકાસ ક્રમ એ કોનું લક્ષણ છે, બહિર આરંભી જલવાહક. અહીંયા લખું છું,
વ્યાખ્યા થશે જે પ્રકારના જલવાહકમાં નાના કદના આદિગારો પરિઘ તરફ અને મોટા કદના અનુદારો કેન્દ્ર તરફ મજ્જા તરફ હોય તેને કહે છે બહિરારંભ. કોનો વિકાસ કહેવાય? બહિરારંભી જે છે એ બહિરારંભી કોનો કહેવાય વિકાસક્રમ? તો એ વિકાસક્રમ તમારા મૂળમાં આ ટાઈપના જોવા મળે છે. મૂળમાં જોવા મળે તો બહિર આરંભી જલવાહક કોને કહેવાય? તો જે પ્રકારના જલવાહકમાં નાના કદના આદિદારુ પરિઘ, આદિદારુ પહેલા બને અનુદારુ પછી બને. જલવાહકમાં અમે બે બે ઘટકો હોય, જલવાહકની અંદર કોઈ બી જલવાહક એક્સ વાય ઝેડ તમારે દોરેલું હોય, જલવાહક તમે કોણ? જલવાહક. તો વિકાસ કામ શું થાય છે? મોટા નાના 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 મોટા કદના જે હોય, નાના કદના હોય મોટા અને નાના આવા બે વિકાસક્રમ આવે. તો જે પ્રકારના જલવાહકમાં આદિદારુ નાના કદના જે હોય એ પરિઘ તરફ, આને વર્તુળ લો તમે તો આ સેન્ટર કહેવાય, કેન્દ્રના પરિઘ કહેવાય. પરિઘ તરફ નાના કદના આદિદારુ, કેન્દ્ર તરફ મોટા કદના અનુદારુ, બહારથી વિકાસ અંદરની તરફ થાય, બહિર આરંભી તરીકે ઓળખવામાં આવે છે. અન્નવાહકમાં પ્રકરણમાં ઊંધું થઈ જશે, અંતરારંભી વિકાસક્રમ આવશે એમ ટૂંકમાં. તો હવે આપણે તફાવત લઈ લઈએ બંને વચ્ચે.